પુણેનું બળ. એક મોટા ગામમાં એક ગરીબ વાણિયાનું ઘર હતું. વાણિયાની દશા બહુ ખરાબ હતી. તેની પાસે ન ધંધો કે રોજગાર હતો. તે ગામમાં એક સાધુ આવ્યા. તેમણે ગામ બહાર એક મોટા વડ નીચે આસન લગાવીને બેઠા. ગામના લોકોને જાણ થઈ કે આપણા ગામની બહાર એક મહાન સાધુ આવ્યા છે. ગામવાળા તે સાધુના દર્શન તથા સાધુ મહારાજના પ્રવચન સાંભળવા આવવા લાગ્યા. મહારાજની વાણીથી લોકોમાં આનંદ થયો. સવાર સાંજ ભીડ થવા લાગી. પેલા ગરીબ વાણિયાને થયું, હું પણ તે સાધુના દર્શન માટે જાઉં. સાધુની જ્યાં બેઠક હતી ત્યાં આવી મહારાજને નમન કરી દૂર જઈ બેઠો. સમય થતા ગ્રામજનો સહુ સૌ પોતપોતાના ઘેર ગયા, પરંતુ વાણિયો બેસી રહ્યો. બપોરની વેળા થઈ. મહારાજની નજર દૂર બેઠેલા વાણિયા ઉપર પડી. તેમણે ઇશારો કરી પાસે બોલાવ્યો. વાણિયો નજીક આવી નમન કરી હાથ જોડીને બેઠો. સાધુ બોલ્યા, ભાઈ સૌ ઘેર ગયા, તમે કેમ બેસી રહ્યા છો? વાણિયો બોલ્યો, મહારાજ, મારા જીવનમાં દુઃખ દુઃખને દુઃખ છે. સુખ કોને કહેવાય તે મને ખબર નથી. ઘેર કોઈ કામ ના હોવાથી બેઠો છું. મહારાજને દયા આવી. તેમણે પોતાના તપના બળે સમાધિ ચઢાવીને વાણિયાનું દુઃખ જોયું. સમાધિમાંથી ઉતરીને મહારાજ બોલ્યા, બેટા, ખરેખર તારા જીવનમાં દુઃખ છે, પરંતુ બેટા હું તને મારા તપના બળે તારા જીવનમાં 5 વર્ષ સુખના આપવા માંગુ છું. બોલ, તારે અત્યારે સુખ લેવું છે કે ઘડપણમાં? વાણિયો બોલ્યો, મહારાજ, જો આપ દયા કરતા હોય તો 5 વર્ષ સુખ અત્યારે આપો. કારણ દુઃખ તો મેં બહુ વેઠ્યું, હવે સુખ આપો, પાછળ તો દુઃખ વેઠી લઈશ. સાધુ બોલ્યા, જા, આજથી તું જે કરીશ તેમાં તું સફળ થઈશ. આ સાંભળી વાણિયાની હોશ વધી. ઘેર આવી વધી ઘટી ઘર વખરી બજારમાં વેચી તે પૈસાથી સામાન લઈ બજારમાં વેપાર કરવા બેઠો. થોડી વારમાં લાવે સામાન વેચાઈ ગયો. તે પૈસાથી બીજો સામાન લાવ્યો, તે પણ વેચાઈ ગયો. આમ કરતા કરતા તેનો ધંધો જામી ગયો. ટૂંક સમયમાં ગામમાં મોટી દુકાન લીધી અને તેનો ધંધો અને શાખ વધવા લાગી. નવું ઘર બનાવ્યું, લગ્ન કર્યા. એક રાત્રે વાણિયાએ વિચાર કર્યો, મહારાજના આશીર્વાદથી મારા જીવનમાં દુઃખ જેવું રહ્યું નથી. સવારે પેઢી ઉપર બેસતાની સાથે પોતાના મુનિમને જણાવ્યું કે આપણા ગામમાં ગૌશાળા, ચબૂતરો, પરબ, ઢોરોને પાણી પીવા માટે હવાડો અને ધર્મશાળા બંધાવો, તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ આ કાર્યો ચાલુ કરાવો. તેમજ આજુબાજુના ગામડાઓમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યા. આમ વાણિયાએ ધર્મ કાર્ય ચાલુ કરી દીધા. વાણિયાને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તોય ખૂટવાના નથી, તો શા માટે પુણેના કાર્ય ન કરવા? સમય ચાલ્યો જાય છે, વાણિયાના ઘેર દીકરાનો જન્મ થાય છે. આમ સુખમાં 5 વર્ષ પૂરા થવા આવે છે. એટલામાં ત્યાં ફરતા ફરતા 5 વર્ષ પહેલા આવેલ સાધુ ફરીથી એ ગામમાં આવ્યા. લોકોને આ જાણ થવાથી તે સાધુના દર્શને આવવા લાગ્યા. આ વાત જાણતા વાણિયો પોતાના પરિવાર સાથે મહારાજના દર્શન કરવા આવ્યો. આવી મહારાજના ચરણોમાં માથું નમાવી પગે લાગ્યો. મહારાજે વાણિયાને ઓળખ્યો, બોલ્યા, કેમ ભાઈ, મજામાં ને? વાણિયો બોલ્યો, આપની કૃપાથી કોઈ ખોટ નથી અને હવે સુખના મારા 5 વર્ષ પૂરા થવા આવ્યા છે. આપની કૃપાથી મેં જીવનના બધા સુખ ભોગવ્યા છે. હવે દુઃખ આવે તેની મને ચિંતા નથી. સાધુ બોલ્યા, તમારી વાત સાચી છે, હવે તમારા જીવનમાં દુઃખની શરૂઆત થશે. આટલું બોલી મહારાજ શાંત થઈ વિચાર કરવા લાગ્યા કે આ વાણિયા એ 5 વર્ષ શું કર્યું તે લાભ સમાધિમાં જોઈ જો. એવું વિચારી સમાધિ ચડાવી જોઈ લીધું. ત્યાં વાણિયો બોલ્યો, ભગવંત, હવે હું દુઃખ વેઠવા તૈયાર છું. મહારાજ બોલ્યા, અરે ગાંડા ભાઈ, તે આ 5 વર્ષોમાં એટલા બધા પુણ્ય કાર્યો કર્યા છે કે આ જીવનમાં તો દુઃખ નહીં આવે, પણ તારી 7 પેઢીમાં પણ દુઃખ નહીં આવે. તારા સત્કર્મથી તે તારા જીવનને બદલી નાખ્યું છે. જીવન સાર.
तेरा जीवन से है कर्मों से नाता, तू ही तो है अपना भाग्य विधाता। करेला कर्मों नी जीत थाय छे, कर्मों सारा हशे तो पेढ़ियों तरी जाशे।